વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ જ્યાં વડ પીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યો અકિવો બનાવ હા બાળકો આ મનુમાં એક લાવરી રહેતી હતી આ લાવરી ખૂબ સમજદાર હતી એ કોઈ પણ તો રોજ ચણચણવા બાજુના ગામમાં જતી હતી એક વાર ચણચણવા જતી વખતે એને એક ખેતર જોયું એ ખેતરમાં મજાનો પાક લહેરાતો હતો એને થયું હા 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 આ ખેતર તો કેવું મજાનું ને ભરચક છે પાકથી લાવ મને આ ખેતરમાં જ પાકની વચ્ચે મારો માળો બનાવવા દે અને પછી તો એ લાવરીએ એ ખેતરમાં વચ્ચોવચ

મોટા થવા લાગ્યા એક દિવસની વાત છે લાવરી ચણ ચણવા માટે થોડી દૂર જવાની હતી એટલે એણે એના બચ્ચાને ચણ ચણવા જતા પહેલા કહ્યું બચ્ચાઓ સાંભળો તમે મને ખૂબ વાલા છો પણ હવે જુઓ આ ખેતરમાં સુંદર મજાનો પાક તૈયાર થઈ ગયો છે એટલે આ ખેતરનો માલિક આવે અને જે કાંઈ વાતો કરે તે તમે સાંભળજો અને જ્યારે હું ચણ ચણીને પાછી આવું ત્યારે મને કહેજો બચ્ચાએ તો સારું મૈયા અમે એમ જ કરીશું એમ કહીને લાવરી તો ફર 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 કરતી ઉડી ગઈ અને બચ્ચાઓ તો ત્યાં આસપાસમાં રમવા લાગ્યા માળાની સાંજે લાવરી પાછી આવી અને બચ્ચાઓને પૂછ્યું મારા વાલા બચ્ચાઓ બોલો બોલો આજે ખેડૂત કંઈ કહેતો હતો તો બચાવ તો ઓ ઓ ઓ ઓ ઓ કરતા કેવા લાગ્યા બા 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 ખેડૂત કહેતો હતો કે પાક લણવાનો વખત થઈ ગયો છે માં બા તું અમને બને એટલું જલ્દી અહીંથી ખસેડી દે ખસેડી દે લાવરી કે મારા વાલા બચાવ તમે ફિકર ના કરો અને શાંતિથી રહો પછી તો બધા શાંતિથી સુઈ ગયા બીજે દિવસે ફરી લાવરી તો એ જ વાત કહી એમના બચ્ચાઓને અને ફર ફર કરતી ચણ ચણવા ગઈ અને સાંજે પાછી આવી ત્યારે બચ્ચાઓએ તો બાહ બાહ ખેડૂત કહેતો હતો કે કાલે એ પાડોશીઓને બોલાવીને પાક લડી લેશે

બીજા દિવસે સવારે ફરી લાવરી તો એના નિત્યક્રમ મુજબ ચણ ચણવા ગઈ અને બચ્ચાઓને પેલી શિખામણ યાદ કરાવતી ગઈ અને જેવી સાંજે પાછી આવી બચ્ચાઓ તો તૈયાર જ હતા એની બાને કહેવા બા આજે તો ખેડૂતે કહ્યું કે જો આજે પડોશી ના આવ્યા ને તો કાલે તો સગા સંબંધીને લઈને આવશે પણ પાક તો લણીને જ રહેશે લાવરી કહે ફિકર ના કરો બાળકો જો એ સગા સંબંધીઓ આધાર રાખતો હશે ને તો તો હજી પણ એ પાક લણી શકે અને પછી બાળકો તમને ખબર છે આ લાવરીએ જેમ કહ્યું હતું ને એમ જ થયું અઠવાડિયું નીકળી ગયું હા અઠવાડિયું સાત દિવસ નીકળી ગયા પણ ના તો એના પડોશીઓ આવ્યા કે ના તો એના સગા સંબંધીઓ આવ્યા પણ હવે આ ખેડૂત ભાઈ તો બરાબર અકડાયા હતા ખેતરમાં પાક તૈયાર હતો પણ લણવા માટે કોઈ મદદ નહોતું આવતું એટલે ખેડૂતે એની પત્નીને કંઈ કહ્યું જેવી સાંજે લાવરી પાછી આવીને ચણચણીને કે બચ્ચા હોય તો તરત જ એની મયાને કહ્યું બા બા આજે તો ખેડૂત ભારે ગુસ્સામાં હતો અને એની પત્નીને કહેતો હતો કે જો કોઈ ના આવ્યું તો કંઈ નહીં કાલે આપણે બે જણા થઈને પાક લણી જ લઈશું પણ પાક હવે તો લણવો જ પડશે લાવરી તો વિચારવા લાગી મારા વ્હાલા બચ્ચાઓ જોયું તમે આ ખેડૂતે હવે પારકી આશા છોડી દીધી છે બીજાઓ ઉપર આધાર રાખવાનું છોડી દીધું છે એટલે આવતીકાલે તે જરૂરથી કાપણી કરશે એટલે ચાલો બચ્ચાઓ તમે મારી પીઠ ઉપર બેસી જાઓ આપણે કોઈ સલામત જગ્યાએ જતા રહીએ અને પછી તો લાવરીના નાના નાના બચ્ચાઓ લાવરીની પીઠ ઉપર બેસી ગયા અને લાવરી તો ફર્રર 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 કરતા ઉડી અને મન ઉપવનમાં આવી ગઈ ત્યાં આવીને એને ફરીથી મજાનો માળો બનાવ્યો અને ત્યાં રહેવા લાગી ને પછી તો લાવરી અને એના બચ્ચાએ ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકો ને મજા પડી ચાલો જઈએ પોચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ અક્ષર નો અવતાર છું જ્ઞાન નો ભંડાર છું નાના મોટા પીએ છે ડહપણ પરાવાર છું તો બોલો બોલો બાળકો કોણ છું આવખાણા નો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો ના うん。